नमस्कार विद्यार्थी मित्रों, आज आप गणित गम्मत में धोरण चार अर्धो ने पा भाग चार आज तमने बात करी थी छेला वीडियो में भाग त्रण में कि आप कोष्टक आधारित गणतरी दाखला करशू। एम जो कोष्टक तमने देखाय छे प्रति किलो भाव देखाय छे, अहीं तमे जोई शको कि नीचेनी कोष्टकनी विगत पर सी दाखला ने गणतरी करो। टमेटानो भाव एक किलोना 8 रुपया छे, बटेकाना 12 रुपया छे, डुंगळीना 10 रुपया छे, गाजरना 16 रुपया छे अने कोळाना केटला रुपया छे 16.4 रुपया छे। आमांथी आ भाव छे ए प्रतिकृति रूपे आपणने आप्या छे, नकर आवा भाव आपणे कंई बजार मार्केटमां हालमां कंई चालता होता नथी। एक किलोना कंई 8 रुपया टमेटा न होय, पण आपणे दाखलानी गणतरी करवा माटे एक उदाहरण तरीके એક કોષ્ટક આપેલું છે। એવું ને એવું એક કોષ્ટક મેં મારા પેજમાં પણ બનાવ્યું છે, જ્યારે આપણે દાખલાની ગણતરી કરીએ, જે આપણે આ કોષ્ટક છે સેમ ટુ સેમ એવું છે, એટલે દાખલાની ગણતરી કરીએ ત્યારે સાથે સાથે આપણે આના પરથી આપણે દાખલો ગણી શકાય। આ લખ્યું છે કે એક કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી થશે, અડધો કિલોગ્રામ, એકના છેદમાં બે છે, તો અડધો કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી થશે? તો કે એક કિલોગ્રામ ટમેટાના 8 રૂપિયા હોય તો એ મૂકવાના, લખવાનું એક કિલોગ્રામ બરાબર કેટલા રૂપિયા છે, કિલોગ્રામના 8 રૂપિયા છે, તો અડધો કિલોગ્રામ એટલે કેટલા થશે, કેટલા ગ્રામ વ્યવહારિક રીતે ગણો તો કેટલા થાય આપણને ખબર નથી, અડધો કિલોગ્રામની આપણે ખાલી જગ્યા રાખીએ આપણને ખ્યાલ નથી। તો એ દાખલાની ગણતરી કરીએ, 8 × 1 = 2, આમ પહેલાં તમને શીખવાડ્યું તેમ છેદ ઉડાડો તો 2 ના ઘડિયામાં 8 આવશે, ભાગાકાર કરો એટલે 2 × 4 = 8 એટલે 4 આવ્યા 4 × 1 = 4 એટલે અડધા કિલોગ્રામની કિંમત કેટલા રૂપિયા થશે, 4 રૂપિયા થાય, કેટલા રૂપિયા થશે 4 રૂપિયા। ફરીને સમજાવું, 8 છે 8 ના 2 વડે તમે શેદ ઉડાડો એટલે 4 × 1 = 2 × 8 એટલે 4 × 1 = 4 4 રૂપિયા થાય, અડધા કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલા રૂપિયા થશે, 4 રૂપિયા થશે। હવે જોઈએ આમાં લખ્યું છે કે 3/4 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થશે, આ બટાકા ક્યાં છે તો કે આ એરિયા, આ બટાકાનો ભાવ શું છે, 12 રૂપિયા ભાવ છે બટેકાનો, તો 3/4 તો કે અહીં લખવાનું 3/4 એટલે 12 × 3/4 આ રીતે તમે ગણતરી કરો એટલે તમને જવાબ મળે 4 ના ઘડિયા આનો ભાગાકાર કરવાનો, 12 વડે 4 વડે 12 નો ભાગાકાર કરવાનો છે, 12 ભાગ્યા 4 કરો એટલે જવાબ આવે, તો ગણી 4 × 1 = 4 4 × 2 = 8 જો ઉપર અંશ છે ને આ છેદમાં છે એટલે છેદ ઉડશે, આ 4 × 1 = 4 4 × 2 = 8 4 × 3 = 12 એટલે 3 જવાબ આવ્યો, 12 ઉપર ચાકો 4 ઉપર ચાકો અને ઉપર કેટલા આવ્યા 3 એટલે 3 × 3 = 9 એટલે 3/4 કિલોગ્રામ એટલે કે 75% એટલે કે 33 ભાગના બટાકાનો ભાવ કરવો હોય તમારે તો 9 રૂપિયા તમારે ચૂકવણી કરવી પડે, આ 9 રૂપિયા રહ્યા એ 3/4 કિલોગ્રામ એટલે જો કિલોગ્રામમાં એટલે કેટલું થાય, 3/4 કિલોગ્રામ એટલે કેટલા થતા હોય તો આપણે 1 કિલોગ્રામના 1000 ગ્રામ થાય, 3/4 એટલે 750 ગ્રામ, તો 750 ગ્રામ તમારે બટેકાની ખરીદી કરવી હોય તો 9 રૂપિયા તમારે ચૂકવવા પડે। હવે લખ્યો છે ત્રીજા દાખલામાં કોષ્ટક આધારિત, આપણે પેજ ફેરે ન કરવું પડે એટલા માટે મેં ભાવપત્રક અગાઉથી બનાવેલું જ છે, મેં તમને વાત કરી કે 3/4 કિલોગ્રામ ગાજરની કિંમત કેટલી થાય, ગાજરની કિંમત કેટલી છે આમાં જુઓ 16 રૂપિયા છે, તો 16 રૂપિયાની દ્રષ્ટિએ ગણીએ, દાખલો ગણીએ 16 રૂપિયાનો ભાવ છે 1 કિલોગ્રામનો, તો 16 રૂપિયા ભાવ હોય ગાજરનો તો 3/4 એટલે તમને પહેલાં પણ કહી દઉં 3/4 કિલોગ્રામ, આગળ વાત કરી એમ ચતુર્થ ગ્રામ એટલે 750 ગ્રામ થાય, આ 750ની ગણે 3/4 750 થશે, હવે 750 ગ્રામ આપણે વજનની દ્રષ્ટિએ ગણો તો કેટલા રૂપિયા થાય 750 ગ્રામના, તો ગણો તો આપણે ગણતરી કરીએ કેટલા રૂપિયા કીધા હતા, 16 રૂપિયા ભાવ છે ગાજરના, 16 × 3/4 હવે ચોકે ચોકે સોળ છેદ ઉડાડો એટલે 4 × 3 = 16 કેટલા થશે, 4 × 3 કેટલા થાય 12 રૂપિયા થશે, 12 રૂપિયા કેટલા થશે 12 રૂપિયા થાય,
12 રૂપિયા આપણા કેના થશે, ગાજરની કિંમત 3/4 એટલે 750 ગ્રામ ગાજરની ખરીદી કરો તમે એટલે 12 રૂપિયા થશે. ચોથો દાખલો છે, હવે કોઈની કિંમત વધુ થશે, થોડોક સમજવાનો દાખલો છે, સમજીને દાખલો ગણવો પડે. કોની કિંમત વધુ થશે, 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત કે 1/4 ગાજરની કિંમત? તો બેના ભાવ આપણે લખવા પડે. પહેલા ડુંગળી છે તો ડુંગળીના ભાવ લખી, અહીંયા લખું છું ડુંગળી. ડુંગળીનો ભાવ શું છે તો ડુંગળીનો ભાવ પાવપત્રકમાં જોઈ લેવી. ડુંગળીનો ભાવ છે 10 રૂપિયા, 10 રૂપિયા છે પ્રતિ કિલો. 1 કિલોના ભાવ છે આ. પછી બીજું શું છે, ગાજર 1/4 કિલોગ્રામ ગાજર. તો ગાજરની કિંમત અહીંયા લખીએ એટલે તો ખ્યાલ આવે આપણે. પછી દાખલાની ગણતરી કરીએ તો ગાજર ક્યાં છે, આર્યા 16 રૂપિયા ભાવ છે ગાજરનો, 16 રૂપિયા પ્રતિ કિલો છે. પ્રતિ કિલોનો અર્થ થાય છે કે 1 કિલોનો ભાવ. હવે આપણે બેની ગણતરી કરીએ, પહેલાં ડુંગળીની ગણતરી કરીએ પછી ગાજરની ગણતરી કરીએ. આ આપણું ગણતરી માટેના એકમો હતા. અહીં લખું છું ડુંગળીનો ભાવ શું છે, 16 રૂપિયા, સોરી 10 રૂપિયા. તો 10 × 1/2 એટલે કે 1/2 કિલોગ્રામ. હવે તમને ખબર છે 10ના 2 ભાગ પાડશો એટલે કેટલા થશે, 5. તો 2 × 5 = 10 એટલે 5 × 5 = 5, 5 × 1 કરો 5 રૂપિયા થયા. શેના થયા આ, શેના મળ્યા આપણને 5 રૂપિયા? ડુંગળીના મળ્યા. કેના મળ્યા, ડુંગળી. અહીં લખી નાખું છું સાઈડમાં ડુંગળી. આ ડુંગળીના 5 રૂપિયા થયા. હવે ગાજરની ગણતરી કરીએ. અહીં લખું છું ગાજર, ગાજરનો ભાવ શું છે તો કે 16 રૂપિયા. 16 × કેટલો ભાવ, એનો કેટલા એકમ છે, 1/4 કા 1/4 કિલોગ્રામ એટલે કે 250 ગ્રામ થાય. ડુંગળી કેટલી કીધી હતી, 1/3, ડુંગળી 1/3 એટલે 500 ગ્રામ થાય, એ પણ લખી દઉં. અને 1/4 ગ્રામ એટલે કે 250 ગ્રામ થશે ગાજર. ચોકે ચોકે 16. જો ઘડિયા આવડતા હશે તો દાખલા સરળતાથી તમે ગણતરી કરી શકશો. તો 4 × 1 = 4, 4 × 1, આ 4 અને 1 એટલે કેટલા થશે, 4 રૂપિયા. હવે તમને ખ્યાલ આવ્યો કે 1/2 કિલોગ્રામ તમે ડુંગળીની ખરીદી કરી તો 5 રૂપિયા થયા, અને 250 ગ્રામ ગાજરની ખરીદી કરી તો 4 રૂપિયા થયા. તો ડુંગળીની કિંમત વધુ થાય. તો આ બે પરથી આપણે દાખલા પરથી શું સાબિત થશે કે બે વસ્તુની ખરીદી કરતાં વધુ કિંમત કેની થશે, કોની કિંમત વધુ થશે એવું પૂછ્યું છે આપણે દાખલામાં. તો લખવાનું કે ગાજર કરતાં ડુંગળીની કિંમત 1 રૂપિયો વધારે થશે. આ આપણો દાખલાનો જવાબ છે. બે દાખલા ગણતરી કરી, 5 રૂપિયા થયા ડુંગળીના અને ગાજરના 4 રૂપિયા થયા. એટલે ગાજર કરતાં ડુંગળી 1 રૂપિયો વધારે થશે. આખો દાખલો આ રીતે ગણતરી કરીએ આપણે. આ રીતે વ્યવહારિક દાખલા બબ્બે ભેગા આવતા હોય તો ભાવપત્રક આપણી પાસે હોય, ભાવપત્રક આખો દાખલો એક વખત તમે નિદર્શન કરો જો એટલે તમને ખ્યાલ આવશે. અહીંથી દાખલાની શરૂઆત થાય, બે ભાવપત્રક લીધા છે. આ દાખલા તમે એક સાથે 3 પણ ગણી શકો, 4 પણ ગણી શકો. અમુક ભેગા દાખલા આવે તો તમને ટેન્શન વધી જાય. કઈ રીતે ગણતરી કરી તો ભાવપત્રકમાં પહેલાં ભાવ લખી લો તમે દાખલાનો, અને જેના એકમો 1/2 કિલોગ્રામ કીધું છે તો એ રીતે મૂકો તમે, 1/4 ગ્રામ કેમ કીધું છે તો એ પણ મૂકો. એ રીતે દાખલાની તમે ગણતરી કરશો અને બે દાખલાની સરખાવાના, અને વધુ શું છે અને ઓછું શું છે એવું કીધું હોય તો છેલ્લે આપણે એનો જવાબ તારણ કાઢીને લખવાનો રહેશે. આગળ એવો છે, દાખલો આગળ આપણે એક એવો મેળવ્યો 5માં નંબરનો, કોની કિંમત ઓછી છે. 4થા નંબરમાં 4 નંબરનો જે દાખલો હતો મેં લખ્યું હતું કોની કિંમત વધુ થશે. આમાં એવું છે કોની કિંમત ઓછી થશે, 3 કિલોગ્રામ ટમેટા, 1 કિલોગ્રામ કોળો. તો પહેલાં લખવાનું કોળાની કિંમત, બેની કિંમત કાઢવી કે ટમેટા, ટમેટાનો ભાવ શું છે એની કિંમત કાઢીએ. તો ટમેટાનો ભાવ છે 8 રૂપિયા, ટમેટા 8 રૂપિયા છે 1 કિલોનો ભાવ. અને પછી કોળું છે, તો કોળાની કિંમત કાઢવી, કોળું કેટલું છે, કોળું બરાબર તો કોળાની કિંમત કેટલી છે, 4 રૂપિયા. તો 4 રૂપિયા. હવે એને વજન કરીએ, 3/4 કિલોગ્રામ
ટમેટા કીધું છે એટલે કેટલા થશે 750 ગ્રામ, અને 1 કિલોગ્રામ છે કોળું તો 1 જ કિલોગ્રામ છે એટલે 1000 ગ્રામ, 1000 ગ્રામ ગ્રામ લખ્યા છે મેં એટલે 1 કિલો પણ તમે કહી શકો, 1 કિગ્રા પણ કહી શકો. હવે એની ગણતરી કરીએ તો સૌ પ્રથમ આપણે શેની ગણતરી કરવાની કીધું છે, 3 કિલોગ્રામ ટમેટા, 3 ના છેદમાં 4, 3/4 કિલોગ્રામ ટમેટા. ટમેટાની ગણતરી કરી હું અહીં, ટમેટા, ટમેટાનો ભાવ શું છે 8 રૂપિયા, તો 8 × 3/4 આ રીતે ગણતરી કરીએ તો 4 × 2 = 8, 2 × 3 = 6 થશે, 2 × 3 = 3 એટલે 6 રૂપિયા થાય. એ 6 રૂપિયા થયા, 750 ગ્રામ તમે ટમેટાની ખરીદી કરો એટલે 6 રૂપિયા થાય. હવે આગળ જોઈએ, આ 6 રૂપિયા થયા, હવે ટમેટા પછી કોળાની કિંમત, 1 કિલોગ્રામ કોળાની કિંમત કેટલી છે 4 રૂપિયા થયા, એ તો આપણને આપી દીધેલું છે. કોળાની કિંમત કેટલી આપી છે તો કોળો પણ લખીએ આપણે ત્યાં ખ્યાલ આવે, કોળો બરાબર 4 રૂપિયા ભાવ છે અને 1 કિલોગ્રામ છે એટલે એનો કંઈક ગણ, 1 કિલોગ્રામ સાથે ગણતરી કરો એટલે 4 રૂપિયા થશે, એટલે કોળાની કિંમત 4 રૂપિયા છે. આમાં બેમાં ઓછામાં ઓછી કિંમત કોઈની છે તો કોળાની કિંમત દેખાય છે, આ 6 રૂપિયા ટામેટાની કિંમત વધી જાય છે અને કોળાની કિંમત કેટલી છે ઓછી, તો એટલે કોળાની કિંમત ઓછી છે. તો લખવાનું, કોળાની કિંમત ટામેટા કરતાં 2 રૂપિયા ઓછા છે. આ રીતે તમે નોંધ બાજુમાં લખી શકો. આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 6, 3 કિલોગ્રામ કોળાની કિંમત કેટલી થશે. હવે તમને ખબર છે ઉપર આપણે દાખલો ગણ્યો તો એ લખવાનું, પહેલાં કોળાની કિંમત લખીએ, કોળાની કિંમત કેટલી છે, કોળાની કિંમત આપણે હમણાં જ કાઢી હતી, આપણે 4 રૂપિયા જોયા લખ્યા છે તો પણ લખીએ 4 રૂપિયા. હવે એની ઉપર દાખલાની ગણતરી આપણે કરવાની છે તો 4 × 3/4 કેટલી થશે જોઈએ. દાખલો આપણે ગણતરી કરો, તમે જોવો એકવાર રકમ એટલે ખ્યાલ આવે કે કોળાની કિંમત 4 રૂપિયા છે. હવે ગણતરી કરો, તમને એમ થશે 4 4 સામે, તો 4 × 1 = 4, 4 × 1 = 4 એટલે 1 × 3 કરો, 4 × 1 = 4, 1 નો ગુણાકાર 3 સાથે કરો એટલે કેટલા રૂપિયા થયા 3 રૂપિયા થયા ત્રીજા ભાગના. આખા કોળાના 4 રૂપિયા હોય તો 750 ગ્રામ કોળાના 3 રૂપિયા થશે, કેટલા રૂપિયા થશે 3 રૂપિયા, 3 રૂપિયા એ લખી નાખ્યું છે મેં, 3 રૂપિયા થશે. એકવાર આ દાખલો તમે જુઓ એટલે ખ્યાલ આવશે, સિમ્પલ દાખલો છે સાવ. આગળ જોઈએ, આપણને કહે છે 3 કિલોગ્રામ બટાકાની કિંમત 1/2, એટલે શું કહેવાય, 3/4 કિલોગ્રામ બટાકાની કિંમત, 3/4 કિલોગ્રામ બટાકા એટલે 750 ગ્રામ બટાકા થયા કિંમત, 1 તૃતીયાંશ કિલોગ્રામ બટાકા ગાજરની કિંમત કરતાં કેટલા વધુ છે, 1 તૃતીયાંશ કિલોગ્રામ એટલે કે 1/2 કિલોગ્રામ ગાજર કેટલા કેટલા વધુ છે, તો પહેલાં બેની કિંમત લખીએ, બટાકા કિંમત કેટલી છે, બટાકાની કિંમત તો આપણે ભાવપત્રકમાં જોઈએ, બટાકાની કિંમત છે 12 રૂપિયા, ગાજરની કિંમત કેટલી છે તો કે લખવાનું, ગાજરની કિંમત બરાબર કેટલા રૂપિયા છે, ગાજરની કિંમત 16 રૂપિયા. બેની દાખલાની ગણતરી કરીએ આપણે, આ એના ભાવના ભાવપત્રકના આધારે ભાવ કાઢ્યા. આપણે કહો સૌ પ્રથમ બટેકા કીધા છે તો બટેકાનો ભાવ શું છે ગણતરી કરીએ, 12, તો 12 × 3/4, 3/4, 4 × 3 = 12, 3 × 3 આ 2 3 રહ્યા, હું રાઉન્ડ કરું, બે નીચે લઈ લઈ ગુણાકાર કરી નાખી, 3 × 3 એટલે 9 રૂપિયા થયા. 3/4 કિલોગ્રામ બટાકાની કિંમત 9 રૂપિયા થશે. એકવાર જુઓ તમે, સિમ્પલ દાખલા છે, ધીમે ધીમે ગણશો એટલે તમારે ચોક્કસ એનો જવાબ મળશે. હવે ગાજરની કિંમત ગણી, 1/2 કિલોગ્રામ ગાજર, ગાજરની કિંમત કેટલી છે આપણને આપેલી છે 16 રૂપિયા,
સોળ ગુણ્યા એકના છેદમાં બે, બે અઠા સોળ, આઠ અને એકનો ગુણાકાર કરીએ, આઠ ગુણ્યા એક બરાબર 8 રૂપિયા. તો કોઈની કિંમત વધુ છે? કેના કઈ સંખ્યા કરતાં બે શાકભાજીમાં કઈ કિંમત વધુ છે? તો કે ગાજરની કિંમત, બટેકાની કિંમત વધુ થશે. આ દાખલો ગણ્યો 12, એ કયો છે? બટાકાનો દાખલો છે આ. આ દાખલો કેવો છે? તો કે ગાજરનો. તો કોની કિંમત વધુ થઈ બેમાં? તો 9 રૂપિયા રહ્યા, એ કોની કિંમત છે? બટેકાની. તો ગાજરની કિંમત કરતાં કેટલી વધુ છે? તો 1 રૂપિયો વધુ છે. તેમ જુઓ, બટેકા 9 રૂપિયા છે અને ગાજર કેટલા છે? 8 રૂપિયા. તો કેટલા રૂપિયાનો ફેર પડ્યો? 1 રૂપિયોનો ફેર પડે. એટલે કે કઈ વસ્તુ મોંઘી છે અને કઈ વસ્તુ સસ્તી છે? તો બેમાં અત્યારે સરખામણી કરવામાં, તો આપણે આમ ગણો તો કિંમતની દ્રષ્ટિએ, તો બટેકાનો ભાવ તમે જુઓ તો 12 રૂપિયા છે અને ગાજરની બાજરની કિંમત કેટલી? 16 રૂપિયા છે. તો બેમાં સસ્તી વસ્તુ કઈ છે? બટેકા. અને ગાજર કેવા છે? મોંઘા. એટલે તમારે શું થાય, બેની કિંમત સરખામણી કરી ઓલા પણ આને 750 ગ્રામના 9 રૂપિયા થયા, 750 ગ્રામના 9 રૂપિયા થયા અને 1/2 કિલોના 8 રૂપિયા થયા. એટલે બે તમે ગણતરી કરો, 1 રૂપિયાનો ફેર પડે છે. છેલ્લો આ વિડીયો ભાગ 4માં છેલ્લો દાખલો આપણે ગણતરી કરીએ, પછી આપણે આ વિડીયોનું પૂર્ણાતિ કરશું. એક અડધો એક એક એકના છેદમાં બે એટલે 1/3 કિલોગ્રામ કોળાની કિંમત 3/4 કિલોગ્રામ ટમેટાની કિંમત કરતાં કેટલી ઓછી છે? તો બેની કિંમત કાઢવી, પહેલાં લાગે આપણે કોળાની કિંમત કાઢવી. કોળાની કિંમત કેટલી છે? તો ભાવપત્રકમાં જોઈએ કોળું કેટલું છે? 4 રૂપિયા કિલો, 4 રૂપિયા પ્રતિ કિલોના છે ભાવ. અને ટમેટાની કિંમત કેટલી છે? તો લખવાનું, ટમેટાની કિંમત, ટમેટાનું ભાવપત્રકમાં જોઈએ ટમેટાના 8 રૂપિયા છે. જો આવું તમારે દાખલા ગણતા હોય અને સ્વાધ્યાય પોથીમાં હોય અથવા તો તમારી બુકમાં હોય તો ઘડીએ વળીએ તમારે પેજ ફેરવવા ન પડે, તો તમારા માટે આવું ભાવપત્રક એક બનાવી નાખવાનું જેના આધારે તમે પેજ ફેરવવા ન પડે અને તમે સરળતાથી ભાવપત્રક હાથ ઉપર રાખી અથવા તો હાથમાં રાખી એક હાથ ઉપર તમે ગણતરી કરી શકો, બાજુ મૂકો એટલે ભાવપત્રક તમે વ્યવસ્થિત રીતે તમે દાખલાનો જવાબ મેળવી શકશો. હવે એની ગણતરી કરવી, 1/2 કિલોગ્રામ કોળા, તો કોળાની ગણતરી કરીએ તો કોળાનો ભાવ છે 4 રૂપિયા, 4 × 1/2. આપણે ગણતરી કરવી છે કોળું, તો કે 2 × 2 = 4, 2 અને 1 લઈ લેજે સંખ્યા વધી, 2 × 1 = 1, એટલે 2 × 1 = 2. તો 2 રૂપિયા કેટલા થયા? 1/2 કિલોગ્રામ, આખા કિલો, 1 કિલો લ્યો તો 4 રૂપિયા થતા, તો 1/2 કિલોના 2 રૂપિયા થયા. બીજું ગણતરી કરી, બીજો દાખલો આપણો શું હશે? ટમેટાનો. તો 8 રૂપિયા આ ટમેટા લખું છું એટલે તમને ખ્યાલ આવશે. 8 × કેટલા કિલોગ્રામ છે ટમેટા? 3/4, 750 ગ્રામ. કોળું કેટલું છે? તો કે 500 ગ્રામ. જો તમને ભાવ સાથે ગ્રામ પણ લખું છું અને આ 750 ગ્રામ. 4 × 2 = 8, 2 અને 3 વધ્યા તો 2 અને 3નો ગુણાકાર, 2 × 3 = 6, 6 રૂપિયા ટમેટાના થયા. હવે આમાં આપણને પૂછ્યું છે છેલ્લે બધી ગણતરી કરી, ટમેટાની 1/2 કિલોગ્રામ કોળાની કિંમત 3/4 કિલોગ્રામ ટમેટાની કિંમત કરતાં કેટલી ઓછી છે? તો 4 રૂપિયા ઓછી છે. હવે ગણતરી આપણે ત્રીજો દાખલો એવો કરવી કે 6 રૂપિયા શેના છે? ટમેટાના, માઇનસ 2 રૂપિયા કેના છે? કોળાના. બાદબાકી કરો તો 4 રૂપિયાની કુલ તફાવત મળે આપણને, 4 રૂપિયા આ તફાવત મળ્યો. એટલે કોની કિંમત ઓછી થઈ? તો કોળાની કિંમત ટમેટા કરતાં 4 રૂપિયા ઓછી છે. ભાવપત્રકના આધારે 750 ગ્રામ છે ટમેટા, ઓલા 1/3 એટલે 500 ગ્રામ છે કોળો, આ કોળો છે. એટલે આ બધા દાખલા રહ્યા, એ સિમ્પલ છે, એકસાથે 3-3 દાખલા તમે જોઈ શકો, ગણતરી કરશો ને તો પણ તમને આવડશે. પણ ભાવપત્રક સાથે રાખવાનું, લખવાનું, સાથે આ પણ સમજવાનું છે કિલોગ્રામ ને ગ્રામ. 3/4 એટલે આપણી ભાષામાં ગણો તમે, એના ગ્રામમાં ફેરવો તો 1000ની દ્રષ્ટિએ તમે ફેરવો તો તમને ખ્યાલ આવે કેટલા ગ્રામ થશે. એટલે ચાર વિડીયો નંબર 4 આપણે આપો, અડધો અને પામાં ચાર ભાગ આપણે અભ્યાસ કર્યો, તેમાં વ્યવહારિક દાખલાની સમજણ મેળવી. હવે આગલા વિભાગમાં આપણે કે જે આપણે આકૃતિ, જે આકૃતિ આધારિત છે કે કેટલા ભાગ પૂરવા, કેટલા ભાગ ભરેલા છે એના સમજણ મેળવશું
અને પહેલાં વાત કરી એમ દાખલાની, એક વખત વિડીયો જોવો તો ન સમજાય તો બીજી વાર વિડીયો જોઈ એનો પુનરાવર્તન કરવાનું, એટલે તમને ચોક્કસ દાખલાની સમજણ આવશે. અને કોઈ વખત કોઈ દિવસ છેદ ઉડાડવામાં આચો જો ફાવટ હોય આપણે માટે તો વાંધો નહીં, નકર છેદ ઉડાડવાનો કોઈ દિવસ ઉતાવળ કરવાની નહીં. ઘડીઓ બોલવાનો, ઘડીઓ જો તમને આવડતો હશે ને તો દાખલો ચોક્કસ તમને આવડશે ને સાચો પણ પડશે. આભાર.